મુજો ગામ મુજી સરકારમાં પૂર્વ કચ્છની ગ્રામ પંચાયતોના વિજેતા સરપંચ પદના ઉમેદવારો તેમજ વોર્ડના વિજેતાઓએ દરેક મતદાતાઓનો આભાર માન્યો. મિદિયાળા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર રમીબેન લધાભાઈ રબારી 923 મતોથી વિજેતા જાહેર થયા. દુધઈ જૂથ ગ્રામ પંચાયત સરપંચ પદના રીનાબેન લાગુભાઈ આહિર 80 મતોથી વિજેતા જાહેર થયા. ખીરસર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મામતભાઈ 113 મતોથી વિજેતા જાહેર થયા. ધમડકા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મીનાબા મહાવીરસિંહ જાડેજા 400 મતોથી વિજેતા જાહેર થયા. ભીમાસર ગ્રામ પંચાયતમાં ડાહીબેન હરેશભાઈ હુંબલ 850 મતોથી વિજયી થયા. તુણા ગ્રામ પંચાયત હુસેન અબ્દુલ બુચર 325 મતોથી વિજયી થયા. ભુવડ ગ્રામ પંચાયતમાં રાયદેબેન રાજેશભાઈ જરૂર 80 મતોથી વિજયી. ખોખરા ગ્રામ પંચાયતમાં સોનીબેન ગોકુલભાઈ રબારી 154 મતોથી વિજયી. લાખાપર ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર રણછોડભાઈ આહિરનો 305 મતથી ભવ્ય વિજય. આંબાપર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મંજુબેન ઉર્વેશ ખાટરિયાનો વિજય થયો. વરસામેડી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર મીતાબા વનરાજસિંહ જાડેજા 737 મતોથી ભવ્ય જીત હાંસલ કરી લીધી છે. અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા. વરસામેડી ગ્રામ પંચાયતની જે ચૂંટણી અત્યારે હતી 2021ની, એની અંદર ઝાલા મીનાબા દિગ્વિજયસિંહ જે બહુમતીથી ચૂંટાઈને આવ્યા છે અને જે પબ્લિકે અમારા ઉપર ભરોસો કર્યો છે, જે કળશ ઢોર્યું છે એના ઉપર અમે ખરા ઉતરશું. જે બી અમે સંકલ્પપત્ર જારી કર્યું છે એ આવનારા 5 વર્ષોમાં અમે એ કામ પૂર્ણ કરશું અને વિકાસની ગાથા ચાલુ રાખશું. સૌથી પહેલાં તો આપ સૌને નમસ્કાર. આજે મિંદિયાળા ગ્રામ પંચાયતનો સામાન્ય ચૂંટણીમાં જ્યારે સરપંચ પદમાં ઉમેદવાર તરીકે મારા પત્ની કર્મીબેન લધાભાઈ રબારી ઉર્ફે બાબુભાઈ ભીખાભાઈ રબારીએ દાવેદાર નોંધાવ્યું, તેમાં સર્વે મિંદિયાળા ગ્રામજનો અને રબારી સમાજના સાથ સહકારથી અને યુવક મંડળના સાથ સહકારથી આજે 923 વોટોથી જંગી બહુમતીથી અમને વિજય બનાવ્યા છે. સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. અને સાથે અમારા 6 વોર્ડ ઉપર ટોટલ 8 વોર્ડની પેનલ હતી, એમાંથી 6 વોર્ડમાં અમારા સભ્ય વિજય થયા છે. એ બદલ પણ સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. અને મિંદિયાળા ગામનો નાનામાં નાના છેવાડાના માનવીનો વિકાસ કરવાની મારી નેમ છે. અને ગામમાં જે મેં ગામ લોકોને જે મેં આશા જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમનો વિષય હું કાયમ જાળવી રાખીશ એવો હું ગામજનોને ખાતરી આપું છું અને ગામનો વિકાસ 100% કરશું એવો હું ગામજનોનો આભારને અભિનંદન આપું છું. ગામવાળાનો પણ હું આભાર માનું છું કે મને સર્વે યુવક મંડળના આગેવાનોએ ગામના આગેવાનોએ અને રબારી સમાજ એ ખૂબ જાહેર ટેકો આપીને મને વિજય બનાવ્યા બદલ ખૂબ ખૂબ સર્વેનો આભાર. દુધઈ અમરાપર નવી દુધઈ જૂની દુધઈ દેવી સર ચારે ગામનો આભાર કે આપણે 80 મતથી વિજય કર્યા આપને. રીનાબેન રાધુર આહિરને 5 સભ્ય એમાં આપણા 5 જીત્યા ને આપણા 5-10 સભ્યની અમારી 8 સભ્યની પેનલ હતી, 5 સભ્ય આપણે આવ્યા. અમારે આજે દૂધ ગ્રામ પંચાયતની પરિવર્તન પેનલના લોકલાડીલા ઉમેરા શ્રીમતી રીનાબેન રાધુભાઈ આહિર જ્યારે આજે 80 મતોથી અમે ભવ્ય અમારી પેનલ સાથે વિજય થયો છે. અને અમારા સર્વ ગ્રામજનોનો ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મીડિયાનો અને સર્વ મતદારોનો અમે અહીંથી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખીરસરા પંચાયત બહુમતી મામતભાઈની આવી એમાં 8 સભ્યમાંથી 7 સભ્ય મામતભાઈના આવેલ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. ખીરસરા તાલુકો અંજાર જૂથ પંચાયત મામતભાઈ સરપંચની 100 મતથી વિજેતા આવેલી છે. ખીસરા સરપંચ મામનભાઈ 113 મતે જીત્યા. મારું ગામ ધમડકા, ધમડકા જૂથ ગ્રામ પંચાયતના ઉમેદવાર મારા પત્ની મીનાબા મહાવીરસિંહ જાડેજા જેમનો આજે 400 મતે વિજય થયો છે. ધમડકા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા તમામ મતદાતાઓ મિત્રો ભાઈઓ સૌનો ખૂબ ખૂબ આભાર. આપે અમારી પર વિશ્વાસ મૂકી અમને વિજય બનાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં ગામમાં વિકાસના કામો કરી અને આગળની નેમ પૂરી કરશું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા પેનલ રાજેન્દ્રબેન રાજેશભાઈ જરૂર બહુમતીથી સરપંચ પદે વિજય થયા છે અને પબ્લિકે બહુ સારો વિશ્વાસ અમારા ઉપર રાખ્યો બદલ ગામજનોનો ખૂબ ખૂબ આભાર. અને ગામજનોનો ભવિષ્યમાં આવા સારા કામ કરશું. અમે 80 મતથી જીત્યા છીએ. સત્તાપર ગ્રામ પંચાયત ચૂંટણી 2021ની અંદર અમારા વિકાસ કામો જોઈ અમારા ઉપર
फरीथी पब्लिके विश्वास मूकी अमारा सरपंच पदना उम्मेदवार गीताबेन भूराभाई डूंगरिया ने 98 मतनी जंगी लीड थी जीताड़िया छे अने अमारा 3 सभ्यो पण मोटी लीड थी जीत्या छे। ભવિષ્યની અંદર પણ જે રીતના અમે વિકાસ કામો ગયા 5 વર્ષમાં અને આગલા 5 વર્ષમાં કર્યા છે એ જ રીતના વિકાસ કામો અમે આ 5 વર્ષની અંદર પણ કરીશું। પ્રથમ તો હું ખોખરા ગ્રામ પંચાયતના તમામ મતદારોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું, કેમ કે એ લોકોએ બહુ જંગી મતદાન કર્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને એ જંગી મતદાનમાં મને 153 જેવી લીડ આપી કરીને મને વિજય જે બનાવ્યો છે, જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ વિશ્વાસમાં ખરો ઉતરવા હું કાંઈ કચાશ બાકી રાખીશ નહીં। તેમજ મારાથી આગળના જે સરપંચ છે એમણે ખૂબ વિકાસના કામ કર્યા છે, તેમજ મારી સાથે જે રતાભાઈ એમણે પણ, એ મારા હરીફ ઉમેદવાર છે, પણ એમણે પણ બહુ સારી રીતના અમે ટક્કર ઊભી કરી છે, એમ એકદમ લોકશાહી ઢબે અમે ચૂંટણી લડ્યા છીએ, એમ કોઈ જાતનું વેર વિખેર વેર ઝેર એવું કાંઈ છે નહીં, અને ભવિષ્યમાં સાથે મળીને કામ કરશું એવો વિશ્વાસ સાથે જય શ્રી રામ। તુણા મારો અંજાર તાલુકો, મારો નામ હુસેન અબ્દુલ્લા બુચ્ચડ, અને 325 મતથી જીત્યો છું હું, ગામનો ખૂબ આભાર માનું છું, અને ગામમાં જેટલો કામ થશે એટલો મહેરબાની કરી અને સારા જ કામ કરીશ। આજે અંજાર તાલુકાની ભીમાસર ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતગણતરી KKMS હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી। કુલ 2518નું કાઉન્ટિંગ આજે થયેલું હતું, જેમાં મારા ધર્મપત્ની ડાઈબેન હરીશભાઈ ઉંમર સરપંચ પદના ઉમેદવાર હતા, અને અમને 1600 વોટ મળેલા છે, અને અમારા પ્રતિસ્પર્ધીને 750 વોટ મળ્યા છે, એટલે આજે 850 વોટથી અમારો ભવ્ય વિજય અને આખી અમારી પેનલનો ભવ્ય વિજય થયો છે। અમારા 12માંથી 11 સભ્યોમાં અમે વિજેતા થયા છીએ, અને આખા સમગ્ર ગ્રામજનો, તમામ આગેવાનો, તમામ સમાજ, તમામ લોકોના સાથ સહયોગથી આજે અમે વિજયી બન્યા છીએ। સુરજની ચૂંટણીમાં આ લાખાપર ગ્રામ પંચાયતનું અત્યારે આ રિઝલ્ટ આવ્યું છે, ત્યારે અમારા નવનિયુક્ત સરપંચ શ્રી રણછોડભાઈ રાઘાભાઈ માતાને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનારા સમયમાં આ લાખાપર ગામને અતિ રૂડું બનાવી અને અમારો જેમ જૂની સિસ્ટમ છે એમ મુજબ કે લાખાપર લાખેણું ગામ છે એને અતિ સુંદર બનાવી અને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે અમે સૌ આગળ વધીશું। આજે આંબાપર ગ્રામ પંચાયતની મધ્યસ્થ ચૂંટણી હતી, અને મારા પુત્રવધુ એટલે કે મારા દીકરાની મિસિસ ચૂંટણી લડી રહ્યા હતા, અને જનતાના આશીર્વાદથી આ 6ઠી વખત અમે કિસ્મત અજમાવી રહ્યા છીએ, ત્યારે સમગ્ર જનતાએ આંબાપરની 18 વરણ મારી સાથે રહીને મને ખોબે ને ધોબે મારા પુત્રવધુને મત આપી અને મને જે વિજય બનાવ્યો છે, અને હું સતત લોકોના એક નાના માણસથી કરી અને ગ્રાસરૂટનું વર્ક હંમેશા કરું છું અને હું કરતો રહીશ, અને 18 વરણને હું સાથે રાખીને હું ચાલું છું। COVID-19ના કારણે મૃત્યુ પામનારના વારસદારને મળતી સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ। રાજ્યમાં COVID-19થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને SDRFમાંથી રૂપિયા 50,000ની સહાય મેળવવા માટેની ઓનલાઈન પોર્ટલ www.iora.gujarat.gov.in COVID-19 લોગિન ASPX ઉપર અથવા સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અરજી કરી શકાશે। પૂર્વ કચ્છ આદિપુર એસી લાઈન દુકાન નંબર 1 અંબે માતાજીના મંદિરની બાજુમાં આવેલ રાજ કિડ્સમાં દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે નાના બાળકોના કપડાનો અદ્ભુત ખજાનો। એક વખત મુલાકાત લઈ તમારા બાળકો માટે મનગમતા કપડાં લઈ આવો। દીપાવલી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે ગિફ્ટ પણ મળશે। આવો અમારી દુકાન રાજ કિડ્સની એક વખત મુલાકાત લ્યો। નાના બાળકો માટે અવનવી વેરાઈટીઓ, ફેન્સી આઈટમ અને બ્રાન્ડેડ આઈટમ અમારે ત્યાંથી ખૂબ જ સસ્તા ભાવમાં મળશે, અને સ્પેશિયલ દિવાળી ડિસ્કાઉન્ટ છે, સારામાં સારી વેરાયટીઓ છે, જેમ કે બોયઝ ગર્લ્સ એવી અવનવીઓ વેરાયટીઓ તમને જોવા મળશે એકદમ રીઝનેબલ ભાવમાં। અમારો એડ્રેસ નોંધી લેશો, રાજ કિડ્સ દુકાન નંબર 1 એસી લાઈન અંબે માતાજીના મંદિરની બાજુમાં આદિપુર કચ્છ। અમારા મોબાઈલ નંબર નોંધી લેશો, પલરાજ બારોટ બજરંગી 7777957774, તરુણ બારોટ 9727523891।
નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.